ओके चलो આપણે વિજ્ઞાનમાં જોશું ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર 11 કાર્ય અને ઊર્જા એમાં આપણે આગળ બધું જોઈ ગયા છીએ કે કાર્ય એટલે શું ઊર્જા એટલે શું કાર્યનો એકમ શું છે કાર્યનો એકમ શું છે W = શું આવે કાર્યનો એકમ કાર્ય કરવા માટે તો પહેલા આપણે શું શું જરૂર છે તો કે બળ અને સ્થાનાંતર અને એકમ શું છે આપણા માટે અને આપણે શું કહીએ છીએ જૂલ આપે છે બરાબર મીટર ઇન્ટુ મીટર કારણ કે સ્થાનાંતર થયું એટલે મીટર અને એફ નો એકમ છે ન્યૂટન અને ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો જૂલ આ બે એના શું છે એકમ છે જે યાદ રાખવાનું છે અને ખાસ યાદ રાખવાનું છે કે કાર્ય કરવા માટે આપણે શું જરૂરી છે તો કે બળ અને સ્થાનાંતર કોઈ પણ વસ્તુ ઉપર તમે બળ આપો કોઈ પણ વસ્તુ હોય એની ઉપર તમે બળ આપો એટલે જો એ વસ્તુ સ્થાનાંતર થાય તો જ એની ઉપર કાર્ય થયું કહેવાય જો એ વસ્તુ સ્થાનાંતર ન થાય તો એ કાર્ય થયું કહેવાય નહીં સ્થાનાંતર એટલે તો કે કોઈ પણ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર થાય એને શું કહેવાય એક પોઈન્ટથી બીજા પોઈન્ટે જવા માટે જે બળ આપવું પડે અને જે ગતિ ગતિ કરે ત્યારે જેનું સ્થાન બદલાય એને કહેવાય સ્થાનાંતર એટલે આપણે એને એકમ છે જૂલ કાર્યનો અથવા તો ન્યૂટન ઇન્ટુ મીટર જૂલ છે એકમ એ આપણે જેમ્સ પ્રેસ્કોટ જૂલ નામના વૈજ્ઞાનિક છે જેને ઊર્જા સંરક્ષણનો નિયમ છે અને સારી રીતે પ્રસ્તુત કર્યો તો એના સન્માનમાં આપણે એને એકમને કાર્યના એકમને જૂલ કહીએ છીએ ચલો એના પછી ઊર્જાના પ્રકારમાં પહેલું આવશે ગતિ ઊર્જા પહેલું આવશે ગતિ ઊર્જા ગતિ ઊર્જા એટલે શું તો કે કોઈ પણ વસ્તુ છે એને હું ગતિ કરાવું ગતિ એટલે કે હું અહીંથી બોલ છે બોલ બોલ મારા હાથમાં છે અને અહીંથી આમ ફેંકું છું તો એ બોલ મારા હાથમાંથી હું એને બળ આપું છું ત્યારે બોલ અહીંથી ગતિ કરીને ત્યાં સુધી જાય છે જે વચ્ચેનું અંતર છે એને ગતિ કહેવાય એ ગતિ કરવા માટે એને ઊર્જા પણ આપે છે તો શું કઈ રીતે તો કે બોલ ઉપર બળ આપીને હું એને શું આપું છું ઊર્જા આપું છું જો પ્રવૃત્તિમાં તમને કીધું છે કે એક વજનદાર દડો લો શું કીધું છે એક વજનદાર દડો લો અને તેને રેતીમાં મોટા ઢગલા પર ફેંકો એક વજનદાર દડો લો દડાને રેતીનો ઢગલો હોય આપણી પાસે રેતીનો ઢગલો પડ્યો છે એની ઉપર ફેંકો શું તો કે દડો દડો ફેંકશો એટલે દડો અહીંયા આવીને આવી રીતના આવી જશે એટલે આ દડો જેટલા બળથી તમે ફેંકો છો ને એવો ફાટો પડશે રેતીમાં જ્યારે તમે દડાને અહીંથી ફેંકો છો હું એક દડો છું વજનદાર હું દડાને રેતીના ઢગલા ઉપર આમ કરીને ફેંકું છું જો એ દડો ફેંકું છું તો એ દડાનું વજન અને મેં જે બળ આપ્યું એ જો વધારે હશે બંને વજન અને બળ તો રેતીમાં ઢગલા રેતીના ઢગલા ઉપર એ દડો જ્યારે જશે અહીંથી હું ફેંકું છું ગતિ કરીને ત્યાં પહોંચશે તો એ ઢગલા ઉપર ખાડો બનાવશે બનાવશે કે નહીં અહીં ખાડો આટલો બનાવશે આ રેતીનો ઢગલો છે તો આ એક ખાડો બન્યો આટલો હવે હું એ પ્રયોગ વારંવાર કરું છું એકવાર હલકો દડો લઉં છું અને પાછો એને ફેંકું છું તો કેટલો બનાવે છે હલકો દડો તો કે બહુ ખાડો બનાવી શકતો નથી એવી રીતના અલગ અલગ વજનના દડા લઈ અને હું પ્રયોગ કરું છું રેતીના ઢગલા ઉપર ફેંકવાનું તો વજન જેમ વધારે હોય તો રેતીના ઢગલા ઉપર કેવો પડે છે ખાડો કેવો પડે વધારે પડે છે વિચાર વિમર્શ કરી અને તેનું વિશ્લેષણ કરો મતલબ કે આપણે ખાવ આ જો તમને આગળ બધું કીધું જ છે કે તેની ઊંડાઈની સરખામણી કરો અલગ અલગ દડા લો પછી અલગ અલગ દડાને ફેંકો પછી એની ઊંડાઈની સરખામણી કરો એ પ્રવૃત્તિ એકમાં કીધું છે એનો મતલબ મેં જ્યારે દડાને અહીંથી ફેંકો એટલે દડો ગતિ કરીને જાય છે દડા એના વજન જો એનો વજન વધારે હશે ત્યાં ખાડો વધારે પડશે બીજી પ્રવૃત્તિમાં તમને શું કીધું છે કે એક ટેબલ છે આપણી પાસે શું કહે છે એક ટેબલ છે ટેબલ એક ટેબલ ઉપર એક હું ટ્રોલી રાખું છું ટ્રોલી એટલે કે એક બોક્સ છે મારી પાસે છે મારી પાસે આ એક ટેબલ છે ઓકે હવે આ ટેબલ ઉપર હું એક બોક્સ રાખું છું આ બોક્સ સાથે દોરી બાંધી દઉં છું અને અહીંયા એક પલ્લું રાખું છું ત્રાજું રાખું છું વજન અહીંયા વજન મૂકું છું અહીંયા એક બીજો બ્લોક રાખું છું
આપણે ખબર હોય કે આ લાકડાનો ટુકડો મેં લીધો, આ લાકડાનો ટુકડા માટે વજન છે, એવો વજન અહીંયા મૂકી દઉં કોઈ પણ. અને અહીંયા હું વજન મૂકતી જાઉં, 50 ગ્રામ મૂકું, 1 કિલો મૂકું, અલગ અલગ વજન રાખતી જાઉં અહીંયા. અને હવે જોવાનું હું અહીંયા આટલું વજન રાખીશ, હું અહીંયા વધારે હું અહીંયા 1 કિલોગ્રામ વજન રાખું છું આની ઉપર અહીંયા ટ્રાજવામાં, તો શું થશે? વજનના લીધે આ ટ્રોલી આગળ ગતિ કરશે કે નહીં? એનું સ્થાન અહીંયા આગળ જશે કે નહીં? એ ગતિ કરશે, એ ગતિ કરીને અહીંયા પહોંચશે આ બીજા બ્લોક પાસે, તો એ આ બ્લોકને અથડાશે. અથડાશે એટલે આ બ્લોક, આ બ્લોક આ બ્લોકને અથડાશે, આવી રીતના અથડાશે, અને આ બ્લોક થોડીક આગળ ગતિ કરીને અહીંયા પહોંચશે. પહોંચશે કે નહીં? એનો મતલબ શું થયો કે આ બ્લોકે ગતિ કરી અને વચ્ચે જે પદાર્થ આવે છે એને અહીં ધક્કો મારે છે અથવા તો અથડાય છે, એટલે આ બ્લોકને પણ શું આપે છે? ઉર્જા આપે છે. શું આપે છે? ઉર્જા. અહીંયા ઉર્જા આપે છે, એટલે આ બ્લોક છે એ ઉર્જા ધારણ કરે છે, ઉર્જા લે છે અને એનું સ્થાનાંતર થઈને અહીંયા આવે છે. સમજાય છે? આ તમને પ્રવૃત્તિથી સમજાવેલી છે. જો શું કહે છે, આકૃતિ 11.5 માં દર્શાવ્યા પ્રમાણે સાધનો ગોઠવો. આવી રીતના સાધનો ગોઠવેલા છે. જાણીતા દળના લાકડાના બ્લોકને ટ્રોલીની સામે ચોક્કસ અંતરે મૂકો. પલ્લામાં એક જાણીતું વજન મૂકો, એટલે કે પલ્લામાં અહીંયા વજન મૂકો અને ટ્રોલી ગતિ શરૂ કરશે. અહીંયા વજન મૂકશો તમે, અહીંયા વજન બદલાવશે, 1 કિલોગ્રામ 500 ગ્રામ, એટલે ટ્રોલી છે એ ગતિ ચાલુ કરશે. ગતિ એટલે ચાલશે, આગળ આવશે, સ્થાનાંતર કરશે, ગતિ ચાલુ કરે છે. ટ્રોલી આગળ ગતિ કરીને લાકડાના બ્લોકને અથડાશે, મતલબ કે અહીંયા મેં બીજો બ્લોક રાખ્યો કે નહીં? ટ્રોલી ગતિ કરીને લાકડાના બ્લોકને અથડાશે. ટેબલ પર એક અવરોધક એવી રીતે રાખો કે બ્લોકને અથડાયા બાદ ટ્રોલી ત્યાં અટકી જાય અને બ્લોક સ્થાનાંતરિત થાય. શું કહે છે? ટેબલ ઉપર એક બ્લોક એવી રીતે રાખો કે અહીંયા વજન આવી તો આ જે ટ્રોલી છે એ ગતિ કરીને અહીંયા સુધી પહોંચી, પણ અહીંયા પહોંચ્યા બાદ તેને અવરોધ મેળવો કે નહીં? આગળ જવા માટે આપણે આગળ રસ્તામાં જવું હોય અને મારી આવી એ હું ફૂલ સ્પીડમાં જતી હોય, હું ફૂલે ફૂલ સ્પીડમાં જાઉં છું અને આગળ એક ટ્રક પડ્યો છે, ટ્રક પડ્યો હોય તો મને એ અવરોધ તરીકે નડે કે નહીં આગળ જવા માટે? એવી જ રીતે આને આ જે ગતિ કરે છે આગળ વધે છે અને વચ્ચે બ્લોક પડ્યો છે એને લીધે એને ગતિમાં અવરોધ આવશે કે નહીં? ગતિમાં અવરોધ આવશે એટલે ટ્રકને, ટ્રક મતલબ કે લાકડાના બ્લોકને અથડાશે, અથડાશે, અથડાશે એટલે શું થશે? આ બ્લોક છે આ જે બીજો આ અટકાઈ જશે અહીંયા અને આ છે એ આગળ વધીને અહીંયા પહોંચી જશે. હવે બ્લોકનું સ્થાનાંતર માપો. આનો અર્થ એ થયો કે ટ્રોલી દ્વારા બ્લોક પર કાર્ય થયું અને બ્લોક ઉર્જા, બ્લોકે ઉર્જા મેળવી. મતલબ આ ટ્રોલી છે એ આ બ્લોકને જ્યારે અથડાશે એટલે બ્લોક આગળ વધીને અહીંયા આવ્યો કે નહીં? તો બ્લોકનું સ્થાનાંતર માપો કે પહેલા અહીંયા હતો, હવે અહીંયા છે, તો આ બે વજનનું સ્થાન કેટલું છે, અંતર કેટલું છે? એનો મતલબ આ જેટલો અંતર કાપ્યું છે એટલી ઊર્જા આ બ્લોકે મેળવેલી છે. કઈ? તો કે ટ્રોલી પાસેથી આ બ્લોકે આટલી ઊર્જા મેળવી, એટલે કે આટલું આ ટ્રોલી દ્વારા આ બ્લોક ઉપર આટલું કાર્ય થયું કહેવાય. હવે પહેલામાં મૂકેલા વજનમાં વધારો કરી આ પ્રયોગનું પુનરાવર્તન કરો. આમાં અલગ અલગ વજન મૂકતા જાઓ અને પુનરાવર્તન કરતા જાઓ. આમાં 1 કિલોગ્રામ મૂકું ત્યારે આટલો બ્લોક થઈશો, 2 કિલોગ્રામ મૂકું છું ત્યારે બ્લોક અહીંયા પહોંચે છે, 3 કિલોગ્રામ મૂકું છું તો બ્લોક આગળ કેટલું કેટલું પહોંચે છે, એવી રીતના અલગ અલગ વજન મૂકીને આનું પુનરાવર્તન કરો. આ પ્રવૃત્તિમાં ગતિમાં ટ્રોલી કાર્ય કરે છે તેથી તે ઉર્જા ધરાવે છે. આ પ્રયોગ છે એમાં કાર્ય કોણ કરે છે? ટ્રોલી, એટલે એની પાસે શું હોય છે? ઉર્જા. હવે એ અવરોધ આવશે અને અથડાશે એટલે એ ઉર્જા કોણ આપશે? એના અવરોધને, એટલે એ અવરોધ જે છે એ મેળવ્યો, એટલે કે બ્લોક જે છે એ ગતિ કરે, ના આગળ વધશે. જેની પાસે ઉર્જા છે કેવું થશે? આગળ વધશે. કોઈ ગતિમાન વસ્તુ કાર્ય કરી શકે છે ઝડપથી ગતિ કરતી વસ્તુ તેના જેવી જ, પણ ધીમેથી ગતિ કરતી વસ્તુની સાપેક્ષમાં વધારે કાર્ય કરી શકે છે. શું કહે છે? ધીમેથી ગતિ કરતી વસ્તુની સાપેક્ષમાં વધારે કાર્ય કરી શકે છે, એટલે કે જે વસ્તુ ઝડપથી ગતિ કરતી હોય એ વધારે કાર્ય કરે છે અને જે ધીમેથી ગતિ કરતા હોય કેવું કરે? ઓછું કાર્ય કરે છે. એક ગતિશીલ ગોળી ઝડપથી ફૂંકતા પવન ગોળ ફરતું પૈડું
આ બધા ઉદાહરણ કહે છે કે ગતિશીલ બંદૂકમાંથી ગોળી જાય પછી ગોળ પર ફરતું પડ્યું એક ગતિશીલ પથ્થર કાર્ય કરી શકે છે ગોળી પોતાના લક્ષ્યને કેવી રીતે વિંધી શકે છે જો આપણે બંદૂકમાંથી જે ગોળી છોડીએ છીએ એ ગોળીની કેટલી સ્પીડ હશે ફૂલ વધારેમાં વધારે સ્પીડ હોય એટલે એ માણસના શરીરની અંદર જાય છે અહીંયા તમે હું આ છે અને આવી રીતના કરો અંદર જાય છે નહીં પણ ગોળી તો કે ફૂલ એટલે ફૂલ સ્પીડથી આવતી હોય બંદૂકમાંથી જ્યારે બંદૂકમાંથી ગોળી મારે ત્યારે માણસનો હાથ પણ ઝડપો મારી દે છે જ્યારે એને આપણે પ્રેસ કરીએ ને ગોળી મારવા માટે ત્યારે હાથને પણ ઝડપો લાગે છે શું કામે તો કે ગોળી જેટલી ઉર્જાથી જતી હશે ને એટલી ઉર્જાથી આપણે ધક્કો લાગશે પાછળની સાથે હાથને તમારે જો જ્યારે બંદૂક પકડેલી હોય તો બે હાથે પકડેલી શું કામે તો કઈ ટાઈટ વજનથી પકડવું પડે જેથી કરીને બંદૂક ના ફેંકાઈ જાય ફગી જાય આપણાથી જ્યારે ગોળી મારીએ ત્યારે આવી રીતે તમે જુઓ કે પવનચક્કીનો પંખો કેવી રીતે ફેરવી શકે છે પવનચક્કી હોય અને ત્રણ પાંખિયા હોય તો પંખો પણ ફરે છે શું કામ તો કે પવનને લીધે જે સાઈડ પવનની ગતિ હોય એ રીતે પવનચક્કી ફરતી હોય છે ગતિશીલ વસ્તુઓ ઊર્જા ધરાવતી હોય છે ગતિશીલ વસ્તુ હોય પણ હોય શું ધરાવતી હોય છે ઊર્જા આ ઊર્જાને આપણે ગતિ ઊર્જા કહીએ છીએ ગતિશીલ વસ્તુઓ આ હું ઇરેઝ કરી દઉં છું ગતિશીલ વસ્તુ એટલે જે વસ્તુ આગળ વધતી હોય મારી બાઇક છે અથવા તમારી પાસે ગાડી છે તો હું ઘરેથી લઈને નીકળું છું તે અહીંયા સ્કૂલ આવીને ઉભી રહું છું એનો મતલબ વચ્ચે જે સ્થાનાંતર થઈ હોય અથવા તો ગતિશીલ ગતિ થાય એને શું કહેવાય ગતિ ઉર્જા ગતિશીલ વસ્તુ W is equal to F into S.
डबल्यू जेटलू कार्य थाय हसे एफ एस जेटलू कार्य हसे वस्तु पर थता कार्य ने कारण तेना वेग में फेरफार थाय छे जो वस्तु पर कार्य थाय तेना वेग में फेरफार थाय जेम के मारी पासे आ एक वस्तु छे मारी पासे आ एक ब्लॉक छे आ ब्लॉक अत्यारे स्थिर स्थिति में छे आनी पर कार्य केवु छे डबल्यू केवु छे जीरो એટલે સ્થિતિ કેવી છે ઝીરો એટલે s કેવો થાય ઝીરો થાય કારણ કે સ્થાનાંતર પણ કેવું છે ઝીરો એટલે એનો વેગ કેવો હોય ઝીરો સમજાય છે હવે આ વસ્તુ ઉપર હું જ્યારે બળ આપીશ અહીંથી ધક્કો મારીશ અને એને બળ આપીશ એટલે આ વસ્તુ સ્થાનાંતર કરીને અહીં આવશે એટલે w પણ એનું કંઈ થશે કે નહીં સ્થાનાંતર પણ એનું કંઈ થશે કે નહીં એવી જ રીતે એનો વેગ પણ વધીને v max થશે સમજાય છે प्रारंभिक वेग u અને અંતિમ વેગ v પ્રારંભિક વેગ એટલે v = 0 જ્યારે વેગ 0 હોય એને પ્રારંભિક વેગ કહેવાય u એટલે q થી પ્રારંભિક વેગ u એટલે પ્રારંભિક વેગ અને v એટલે અંતિમ વેગ u = પ્રારંભિક વેગ અને v = અંતિમ વેગ આ બે થયું કે નહીં v is equal to પ્રારંભિક વેગ અને u is equal to અંતિમ વેગ અને એ વેગ પ્રવેગથી ગતિ કરતી હોય તો નીચે પ્રમાણે સૂત્ર આવે જે તમે આગળ જોયું હતું કે v નો સ્ક્વેર માઈનસ u નો સ્ક્વેર is equal to 2as આ ઇક્વેશન જોયું હતું કે નહીં v નો સ્ક્વેર v એટલે અંતિમ વેગ અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ બાદ કરવાનો એટલે આપણને શું મળી જશે એનું સ્થાનાંતર અને પ્રવેગ કેટલો થયો જો એ પ્રવેગથી ગતિ કરતી હોય ત્યારે એનો અંતિમ વેગ પ્રારંભિક વેગ અને સ્થાનાંતર થઈ બધી વસ્તુ મૂકવાની એટલે આપણે કયો સંબંધ મળશે તો કે આ ત્રણે ત્રણ વસ્તુ પ્રવેગ અને વેગ વચ્ચેનો આપણે સંબંધ મળશે અથવા તો તમે આને આવી રીતે પણ લખી શકો કે s = v નો સ્ક્વેર માઈનસ u નો સ્ક્વેર is equal to a સમજાય છે 2a વિભાગ 9.4 પરથી વિભાગ 9.4 પરથી તમે આગળ જોયું હશે આ આપણે આવી ગયું છે હવે જો હું આને આ રીતે લખી શકું કે નહીં હવે આ સૂત્ર મારી પાસે એક છે w = f * s આ સૂત્ર છે કે નહીં તો s ની કિંમત આપણે મળી ગઈ હવે f = શું થાય m a થાય f = બળ = m a થાય કે નહીં તો f = m a મૂકો તો અહીંયા ને અહીંયા લખી નાખું છું જો w = m a અને અહીંયા m ની બાજુમાં s નું આખું સૂત્ર લખી દો v નો સ્ક્વેર માઈનસ u નો સ્ક્વેર / 2a સમજાય કઈ રીતે આવ્યું હું આવી રીતે લખી શકું કે નહીં હવે જુઓ આ એ અહીંયા છે એટલે કે અહીંયા છે એટલે છે દેખી શકે તો હું આ રીતના પણ લખી શકું કે w = 1/2 m v નો સ્ક્વેર માઈનસ u નો સ્ક્વેર બોલો લખાય કે નહીં આવું હવે જો વસ્તુ આ જે સૂત્ર આવી ગયો આના ઉપર થયો જોવાનું આ જે સૂત્ર આવી ગયો આપણી પાસે એના ઉપરથી જો શું કહે છે જો વસ્તુ સ્થાયી અવસ્થામાંથી પોતાની ગતિની શરૂઆત કરતી હોય તો એટલે કે u = 0 વસ્તુ જ્યારે પ્રારંભિક વેગ એ 0 હોય ત્યારે વાત કરે છે u = 0 હોય ત્યારે u = આપણે 0 મૂકો અહીંયા 0 આવે તો ઇક્વેશન શું આવે આઈરસ કરી નાખું સર જ્યારે પ્રારંભિક વેગ 0 હોય આ ઇક્વેશનમાં આ લાસ્ટ ઇક્વેશનમાં પ્રારંભિક વેગ એટલે કે u = 0 હોય ત્યારે w = 1/2 mv²
થાય કે નહીં, રાઈટ? આવું થશે. W is equal to 1 by 2 mv square જે આપણે ઇક્વેશન મળે છે. હવે સ્પષ્ટ છે કે કરેલ કાર્ય વસ્તુની ગતિ ઊર્જામાં રૂપાંતર પામે છે. કરેલ કાર્ય વસ્તુની ગતિ ઊર્જામાં રૂપાંતર પામે છે એટલે u is equal to 0 હોય તો થયેલ કાર્ય કેટલું ગણાય? 1 by 2 mv square. આટલું કાર્ય થઈ ગયું ગણાય. હવે શું કહે છે? જો આમ m દળ તથા v જેટલા સમાન વેગથી ગતિ કરતી વસ્તુની ગતિ ઊર્જાનું મૂલ્ય, આમ m દળ તથા v જેટલા સમાન વેગથી ગતિ કરતી વસ્તુની ગતિ ઊર્જાનું મૂલ્ય એટલે કે ગતિ ઊર્જાને આવી રીતે લખી શકાય. e k is equal to 1 by 2 mv square. આ શું છે? તો કે ગતિ ઊર્જાનું સૂત્ર. સમજાય છે? તમને ઉદાહરણ આપ્યું છે 11.3, એમાં શું કહે છે કે 15 કિલોગ્રામની વસ્તુ, m એટલે શું થયું? 15 કિલોગ્રામની વસ્તુ 4 મીટર પર સેકન્ડના સમાન વેગથી ગતિ કરે છે તો વસ્તુની ગતિ ઊર્જા કેટલી? તમને માસ આપેલું છે કેટલું? તો કે 15 કિલોગ્રામ. v આપેલો છે, કેટલો આપેલો છે? કે 4 મીટર પ્રતિ સેકન્ડ. તો આ વસ્તુની ગતિ ઊર્જા કેટલી હશે? તો આ સૂત્રમાં મૂકી દઈએ k is equal to 1 by 2 15 into 4 નો સ્ક્વેર. શું મળશે આનો જવાબ? ચોકે ચોકે 16 એટલે 8, 15 8 120. સમજાણું? શું મળશે? 120 ગતિ ઊર્જાનું કાર્ય. W is equal to આપણે એ કે લીધું છે એટલે આનો એકમ થશે જૂલ. શું થશે? જૂલ. સમજાય કે બધાને આટલું? એના પછીનું જો ઉદાહરણ 11.4 તમને આપ્યું છે. ઉદાહરણ 11.4 ઇરેઝ કરી દો. હવે આના પછીનું ઉદાહરણ જોવો 11.4. ઉદાહરણ 11.4 માં તમને શું કીધું છે? કે જો કોઈ વસ્તુ કોઈ કારનું દ્રવ્યમાન 1500 કિલોગ્રામ હોય, કોઈ કારનું દ્રવ્યમાન, ઉદાહરણ 11.4, કોઈ કારનું દ્રવ્યમાન 1500 કિલોગ્રામ હોય, એનો મતલબ f is equal to 1500 કિલોગ્રામ હોય તો તેના વેગને 30 કિલોમીટર પર હવર થી વધારીને વેગને, આ વેગ છે 30 કિલોમીટર પર હવર થી વધારીને 60 કિલોમીટર પર હવર કરવા માટે કેટલું કાર્ય કરવું પડે? વધારીને કેટલું કર્યું? v મેક્સ કર્યો અહીંયા વધારે વધારે કેટલું કર્યું? 60 કિલોમીટર પર હવર. આના માટે કેટલું કાર્ય કરવું પડે? તો કે પેલા આપણે જોઈએ u આપણે કેટલા કિલોમીટર પર હવર છે એને પેલા આપણે મીટર પર સેકન્ડમાં ફેરવશું. શું કામ? એટલે કે વેગનો એકમ શું હોય? મીટર પર પ્રતિ સેકન્ડ. એટલે આને પેલા શું ફેરવશું? મીટર પર હવરમાં. એટલે પેલા આપણે v છે એને ફેરવીએ. આ v 0 કહી ગયો એને કિલોમીટર પર હવર માં હું ફેરવું છું એટલે 30 ગુણ્યા કિલોમીટર એટલે કેટલા થાય? 1000. હવર એટલે સેકન્ડમાં લખવું છે આપણે. સેકન્ડમાં જોઈએ છે ને એટલે 3660 મિનિટમાં કેટલી સેકન્ડ હોય? 3600 હોય. છેદ ઉડાડો 6 × 35 અને 6 × 6 = 36. આવું થાય કે નહીં? 5 × 2 = 10 અને 3 × 2 = 6. 25 × 3 મીટર પર કવર, મીટર પર સેકન્ડ. આ શું મળ્યું આપણે? v 0. હવે બીજું શું કીધું આપણે? 60
છે એને પણ ફેરવવું પડશે v max આવી જ રીતે v max ને તમે ફેરવશો એટલે તમને આન્સર શું આવશે ડાયરેક્ટ લખી જ નાખું છું 50 ના છેદ માં 3 આ તમારે આ રીતના કરી નાખવાનું મીટર પર સેકન્ડ v0 ને v max આપણે મીટર પર સેકન્ડ માં મળી ગયા હવે આપણે ગતિ ઊર્જાનું સૂત્ર મૂકશું e k is equal to 1/2 જો પ્રારંભિક ગતિ ઊર્જા અને અંતિમ ગતિ ઊર્જા બે કરવી પડશે શું કામ કારણ કે આપણી પાસે v0 છે અને v max છે એટલે v0 એટલે પ્રારંભિક વેગ અને v max એટલે અંતિમ વેગ એટલે અહીંયા હું કરીશ ઇનિશિયલ અને ફાઇનલ આ એટલે ઇનિશિયલ એટલે પ્રારંભિક એટલે હું e k i લખું એટલે તમારે સમજી જવાનું કે પ્રારંભિક છે 1/2 m b 0 નો સ્ક્વેર 1/2 a એટલે 1500 અને b 0 એટલે 25 ના છેદ માં 3 તમને બધાને આઈ થિંક સમજાઈ જ ગયો હશે જો ના સમજાય તો તમે મને કહી શકો છો
આગલા લેક્ચરમાં આપણે જોશું સ્થિતિ ઊર્જા।